હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પંકજ કણજરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આવનારી જે બિન સચિવાલયની જે પરીક્ષા છે તેને ધ્યાને લઈને આજે આપણે આ વિડીયોની અંદર ભારતના બંધારણના એમસીક્યુ નો એનાલિસિસ નો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો. વિડીયોને શરૂ કરતા પહેલા લાઇક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવી શકો છો. મિત્રો, તથા પ્લસ બીજી પણ એક માહિતી આપવાની હતી કે હું અનએકેડેમી પ્લસ ની અંદર લાઈવ ભણાવું છું. પ્લસ ગુજરાતના તેની અંદર 15 અને હાલમાં બીજા પણ જોડાઈ રહ્યા છે, એટલે કે 30 કરતા પણ વધારે ગુજરાતના તેની અંદર એજ્યુકેટર તે હાલમાં લાઈવ સ્ટડી કરાવી રહ્યા છે. તેનું આ ફીનું જે સ્ટ્રક્ચર છે લાઈવ નું અનએકેડેમી પ્લસ નું, તે 1 મહિનાનું 1400, 3 મહિનાનું 3500, 6 મહિનાનું 5600. તો મિત્રો, આની અંદર તમે કોઈ પણ સબસ્ક્રિપ્શન કરાવશો તેમાં અમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ દ્વારા તેની અંદર 10% ડિસ્કાઉન્ટ આપવામાં છે. સપોઝ તમે માની લો કે 12 મહિનાનું તમે કરાવ્યું તો તેની અંદર અહીંયા રેફરલ કોડ માંગશે, ત્યાં ગુજરાત જીકે ગુરુ આપણો આ રેફરલ કોડ છે ગુજરાત જીકે ગુરુ, તે નાખીને એપ્લાય કરશો તો તમને ડાયરેક્ટ 10% ડિસ્કાઉન્ટ મળી જાય, એટલે 6300 તમારે પે કરવાના રહેશે. અને મેં 15+ કરતા વધારે ગુજરાત ગવર્નમેન્ટની એક્ઝામ પાસ કરી છે, જેમ કે હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિયમ્સ, ત્યારબાદ છે ચીફ ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસરની વગેરે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. પ્લસ મારી જે અનએકેડમી યુટ્યુબ, ટેલિગ્રામ, ફેસબુક, બધી જ સોશિયલ મીડિયાની અંદર હું અવેલેબલ છું. તમારા કોઈ પણ જાતનું મટીરિયલ જોતું હોય તો ટેલિગ્રામની અંદર આપણી જે ગુજરાત જીકે ગુરુ ચેનલ છે તેની અંદર તમે કોઈ પણ જાતનું મટીરિયલ તમને અહીંયાથી મળી રહેશે. તો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ ક્વેશ્ચન, સીબીઆઈ નીચેનામાંથી કયા મંત્રાલય નીચે કામ કરે છે? મિત્રો, સીબીઆઈ છે તે આપણા જે પર્સોનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ છે તે મંત્રાલય નીચે કામ કરે છે, ગૃહ મંત્રાલય નીચે નહીં કરે. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે ગૃહ મંત્રાલય નીચે આવશે. ત્યારબાદ પરમાણુ સંરક્ષણ ને જે પરમાણુ વિભાગ છે તે પીએમઓ નીચે કાર્ય કરે છે. બીજા સીબીઆઈ છે તેની સ્થાપના 1963 ની અંદર ક્યાં સંથાનમ કમિટી દ્વારા કરવામાં આવી હતી? ત્યારબાદ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની સમિતિમાં કોણ સભ્ય નથી? મિત્રો, કેન્દ્રીય તકેદારી કમિશનર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તેની જે સ્થાપના છે આપણે કાયદાકીય રીતે 2003 માં કરવામાં આવી હતી. તો તેના જે પસંદગી સમિતિ હોય છે તેના જે સભ્ય કોણ નથી હોતા? તો આપણા જે ભારતના મુખ્ય ન્યાયાધીશ હોય છે તે આપણા કેન્દ્રીય તકેદારી કમિશનર હોય છે, તેના સભ્ય હોતા નથી. અને કેન્દ્રીય તકેદારી કમિશનર ની અંદર જે આયોગ છે કમિશનમાં, એક મુખ્ય તકેદારી કમિશનર હોય છે અને બીજા બે ઓનલી કમિશનર હોય છે. તકેદારી કમિશનર એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ હોય છે તે આ કમિશનના તેની તકેદારી સમિતિના અધ્યક્ષ નથી હોતા, એટલે સભ્ય નથી હોતા. ત્યારબાદ નીચેની બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી પ્રમાણે ગોઠવવાના છે. તો મિત્રો, શૂન્યકાળ છે, પ્રશ્નોત્તરી કાળ છે, ગૃહની કાર્યસૂચિ છે અને એક અને. તો મિત્રો, 11 થી 12 ના સમય ગાળા દરમિયાન પ્રશ્નોત્તરી કાળ એટલે કે બી આવશે. ત્યારબાદ 11-12 થી 1 ના ગાળામાં શૂન્યકાળ આવશે અને 1 વાગ્યા પછી ગૃહની કાર્યસૂચિ, એટલે કે સાચો આન્સર હશે બી એ સી. ત્યારબાદ છે, ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યનું મત મૂલ્ય કેટલું હોય છે? મિત્રો, ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યનું મત મૂલ્ય કેટલું હોય છે? તો મિત્રો, ભારતની જે રાષ્ટ્રપતિ હોય એના સંસદ સભ્યનું મત મૂલ્ય હોય છે 708, અને જે વિધાનસભાના સભ્યનું મત મૂલ્ય પૂછીએ તો તે છે 147, વિધાનસભાના સભ્યનું 147 અને સંસદ સભ્યનું 708 રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર મત મૂલ્ય છે. ત્યારબાદ છે, લોકપાલ શબ્દ સૌપ્રથમ કોને વાપર્યો હતો? મિત્રો, જે લોકપાલનો જે શબ્દ છે તે સૌપ્રથમ એલએમ સંઘવી, કે લક્ષ્મી મિલ સંઘવી છે, તેના દ્વારા લોકપાલ શબ્દ વાપરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે, રાજ્યપાલ વટહુકમ કઈ કલમ દ્વારા લાવી શકે છે? મિત્રો, જે રાજ્યપાલ છે ભારતના તે કલમ નંબર બંધારણની કલમ 213 મુજબ વટહુકમ લાવી શકે છે અને 123 મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ લાવી શકે છે. કોણ? 123 મુજબ રાષ્ટ્રપતિ અને 213 મુજબ રાજ્યપાલ વટહુકમ લાવી શકે છે. ત્યારબાદ છે, બંધારણ સભાના સૌ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? મિત્રો, બંધારણ સભાના સૌ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા તે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહ હતા. કોણ? સચ્ચિદાનંદ સિંહ. અને ત્યારબાદ ચૂંટાયેલા કાર્યકારી અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ, અને આપણા ભારતના પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પણ રાજેન્દ્ર પ્રસાદ હતા. અને જે રાજેન્દ્ર પ્રસાદ હતા તે ભારતની આપણી જે બંધારણ સભા હતા
તેમના દ્વારા તેમને ચૂકી કાઢવામાં હતા અને તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ છે ભારત દેશના સંસદ સભ્યોને કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર મળેલા છે. મિત્રો ભારત દેશના સંસદ સભ્યોને કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર મળેલા છે? તો કલમ નંબર 105 મુજબ વિશેષ અધિકાર મળેલા છે. બંધારણની 105 મુજબ જે કલમ છે તે મુજબ સંસદ સભ્યને વિશેષ અધિકારો મળેલા છે. ત્યારબાદ છે ધારાસભા. ધારાસભા અને કારોબારી તંત્ર સિવાય સરકારનું ત્રીજું અંગ કયું છે? તો મિત્રો આપણે સંસદના ત્રણ અંગ છે તમે જાણતા જશો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તેમાં જે ન્યાયતંત્ર છે તે આપણો સરકારનું ત્રીજું અંગ છે. અને ત્યારબાદ ચોથું પણ એક અંગ છે વર્તમાન પત્રો, તેને ફોર્થ પિલર ઓફ ઇન્ડિયા કહેવામાં છે. આપણે જે ભારતની જે સરકાર છે, આપણું દેશ છે, લોકશાહીનું ચોથું પિલર કહેવામાં છે વર્તમાન પત્રોને. અને જે બંધારણના આર્ટિકલ 50 ની અંદર કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર છે તેને કારોબારી તંત્ર થી અલગ રાખવામાં છે આર્ટિકલ 50 ની અંદર, અનુચ્છેદ 50 ની અંદર. ત્યારબાદ છે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? મિત્રો નાણાકીય કટોકટી, મિત્રો આપણા ભારત દેશની અંદર ટોટલ ત્રણ પ્રકારની કટોકટી લાગે છે. 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી, 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન અને 360 મુજબ નાણાકીય કટોકટી. તો જે નાણાકીય કટોકટી હોય છે તે નાણા મંત્રી આપણે સોરી રાષ્ટ્રપતિ દ્વારા દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ છે 74મો બંધારણીય સુધારા દ્વારા શેની રચના કરવામાં આવી હતી? તો મિત્રો જે 74મો જે બંધારણીય સુધારો છે તેમના દ્વારા વોર્ડ સમિતિની રચના કરવામાં હતી. શેની? વોર્ડ સમિતિની રચના કરવામાં હતી. ત્યારબાદ છે ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં છે? મિત્રો ભારતની અંદર જે મત આપવાનો જે અધિકાર છે તે ઉંમરના આધારે આપવામાં છે. ત્યારે ઉંમરના આધારે કોઈ પણ ભારત દેશનો વ્યક્તિ છે તે 18 વર્ષનો થાય એટલે તેને મત આપવાનો અધિકાર છે. અને આપણો જે 61મો બંધારણીય સુધારો હતો 1989 ની અંદર આવ્યો હતો, તેના દ્વારા જે મત આપવાની જે ઉંમર હતી તે 21 થી 18 કરી દેવામાં આવી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને 18 વર્ષથી ઉપર હોય તે ભારતની અંદર મત આપવાનો અધિકાર છે. એટલે કે ઉંમરના આધારે મત આપવાનો અધિકાર મળેલો છે. ત્યારબાદ છે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? આપણે જે સુપ્રીમ કોર્ટ છે તેની અંદર સૌ પ્રથમ નિમણૂક પામનાર ગુજરાતી જજ કોણ હતા? તો તે હરિલાલ કણિયા છે. તે આપણી ગુજરાતની સર્વોચ્ચ ન્યાયાલય છે તેની અંદર સૌ પ્રથમ નિમણૂક પામનાર વ્યક્તિ હતા. ત્યારબાદ છે બંધારણનો મુખ્ય સ્ત્રોત શું છે? મિત્રો આમાં કન્ફ્યુઝન ઘણા મિત્રોને થતા છે કે ભારત શાસન અધિકાર 1935 આવે, પરંતુ નહીં મિત્રો, ભારતનો મુખ્ય સ્ત્રોત છે ભારતના લોકો. કેમ કે ભારતનું જે આમુખ છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. બંધારણને 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો આજ રોજ સ્વીકાર કરીએ છીએ. એટલે કે અમે ભારતના લોકો, ભારતના લોકો છે તે બંધારણનો મુખ્ય સ્ત્રોત છે. ત્યારબાદ છે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે વટહુકમ કોણ બહાર પાડે છે? મિત્રો વિધાનસભા ચાલુ ન હોય ત્યારે વટહુકમ કોણ બહાર પાડે છે? તો આપણે જે રાજ્યપાલ હોય છે તે વિધાનસભા ચાલુ ન હોય ત્યારે 213મી અનુચ્છેદ મુજબ વટહુકમ બહાર પાડે છે. જે રાષ્ટ્રપતિ છે 123 કલમ મુજબ ત્યાં સંસદની અંદર વટહુકમ બહાર પાડે છે. ત્યારબાદ છે ચૂંટણી પંચની રચના કઈ કલમ મુજબ થઈ હતી? તો મિત્રો ચૂંટણી પંચની રચના છે તે 324 કલમ છે બંધારણની, તેના મુજબ થાય છે. અને આપણા ભારતની અંદર સૌ પ્રથમ પશ્ચિમ બંગાળની અંદર સૌ પ્રથમ 324 કલમનો ઉપયોગ થયો હતો. કેમ કે પશ્ચિમ આપણે લોકસભાની જે ચૂંટણી હતી ત્યારે પશ્ચિમ બંગાળની અંદર જે કોમી ઉલટો નીકળ્યા હતા ત્યારે ત્યાં 324 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હાલમાં 370 નામની જે કલમ છે જમ્મુ કાશ્મીર બધી તે પણ નાબૂદ કરી દેવામાં આવી છે. ત્યારબાદ છે હિન્દુ કોડ બિલના કારણે કોણે રાજીનામું આપ્યું હતું? તો મિત્રો આપણા જે બાબા સાહેબ આંબેડકર છે, બાબા સાહેબ આંબેડકર, તેમને હિન્દુ કોડ બિલના કારણે રાજીનામું આપી દીધું હતું. કેમ કે તે હિન્દુ કોડ બિલ હતું તે આપણા જે ભારતના જે મેરેજ છે, લગ્ન છે, વારસો છે તેને રિલેટેડ હતું. એટલે એના કારણે જે તે પસાર ન થતા બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલના આધાર કારણે રાજીનામું આપી દીધું. અને આપણા ભારતમાં 44મો અનુચ્છેદ છે યુનિફોર્મ સિવિલ કોડ, તેની અંદર યુનિફોર્મ સિવિલ કોડ નામનો કાયદો પણ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
ત્યારબાદ છે સંસદમાં નાણાં ખરડો મૂકવા કોની મંજૂરી જોઈએ? તો મિત્રો સંસદની અંદર નાણાં ખરડો મૂકવું હોય તો પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિની જોઈએ. નાણાં ખરડાની જોગવાઈ અનુચ્છેદ 110 મુજબ કરવામાં છે અને નાણાકીય ખરડો 117 ની અંદર. મિત્રો નાણાં ખરડો અને નાણાકીય ખરડો બંને અલગ છે. નાણાં ખરડો 110 મી કલમ અને નાણાકીય ખરડો 117 મી કલમ. એટલે જે નાણાં ખરડો અને નાણાકીય ખરડો બંને ભેગો થઈને તેનું મિશ્રણ થાય કરીને બજેટ બનાવવામાં છે ભારતની અંદર, અને જે બજેટ છે તે 75 દિવસની અંદર લોકસભામાંથી પસાર થઈ જવું જોઈએ. ત્યારબાદ છે લોકસભાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો લોકસભાના પિતા તરીકે ગણેશ વાસુદેવ માવણકરને ઓળખવામાં છે. કોને? ગણેશ વાસુદેવ માવણકરને લોકસભાના પિતા તરીકે ઓળખવામાં છે. ત્યારબાદ ભારતીય નાગરિકને મત આપવાનો જે અધિકાર છે તે બંધારણ હેઠળ શું છે? તો મિત્રો જે મત આપવાનો જે અધિકાર છે બંધારણ દ્વારા રાજકીય અધિકાર છે. શું છે? રાજકીય અધિકાર. ત્યારબાદ છે કાયદા દિવસ ક્યારે મનાવવામાં છે? તો મિત્રો કાયદા દિવસ તરીકે 26 નવેમ્બર 1950 ના રોજ મનાવવામાં છે. કેમ કે ત્યારે આપણું જે ભારતનું બંધારણ છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો, અને 26 નવેમ્બર ના રોજ આપણે દૂધ દિવસ તરીકે પણ ઓળખવામાં છે. શ્વેત ક્રાંતિ જેને કહેવામાં આવે છે. આપણા ડોક્ટર વર્ગીસ કુરિયન હતા જે અમૂલમાં મોટો ફાળો આપે છે, તેમની જન્મ જયંતિના કારણે 26 નવેમ્બર ના રોજ દૂધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યની નિમણૂક કરે? તો મિત્રો રાષ્ટ્રપતિ છે તે સંસદમાં 14 સભ્યોની નિમણૂક કરે, 12 નહીં આવે. કેમ કે 12 છે તે રાજ્યસભામાં અને 2 લોકસભામાં, આ બંનેનો ટોટલ કરો એટલે 14 સભ્યોની રાષ્ટ્રપતિ છે તે નિમણૂક કરે છે સંસદની અંદર. ત્યારબાદ કલમ 370 બંધારણ સભામાં કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી? તો મિત્રો ગોપાલાસ્વામી આયંગર છે, ગોપાલાસ્વામી આયંગર તેમના દ્વારા 370 નામની જે કલમ છે બંધારણની તે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપે છે? રાષ્ટ્રપતિને વડાપ્રધાન છે તે લોકસભા ભંગ કરવાની સલાહ આપે છે. ત્યારબાદ છે એક્સ ઓફિશિયો રાજ્યસભાના મેમ્બર કોણ છે, સભ્ય કોણ છે? તો મિત્રો જે ભારતનું જે બંધારણ છે તેની કલમ નંબર 64 ની અંદર કહેવામાં આવ્યું કે એક્સ ઓફિશિયો મેમ્બર રાજ્યસભાના જે ઉપરાષ્ટ્રપતિ રહેશે, એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે તે કલમ નંબર બંધારણની કલમ 64 મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે, એટલે કે રાજ્યસભાના ચેરમેન હોય છે ઉપરાષ્ટ્રપતિ. ત્યારબાદ છે રાજ્યની કારોબારી સત્તા કોનામાં હોય છે? મિત્રો રાજ્યની કારોબારી સત્તા, તો રાજ્યની કારોબારી સત્તા હોય છે રાજ્યપાલ હસ્તક, રાજ્યપાલ હસ્તક. ત્યારબાદ છે રાજ્યમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો જે આપણું રાજ્ય હોય તેની અંદર પબ્લિક પ્રોસિક્યુટર હોય છે તેની નિમણૂક છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાતના એકાઉન્ટ જનરલ કોણ છે? મિત્રો ગુજરાતના એકાઉન્ટ જનરલ, તો હાલમાં ગુજરાતના એકાઉન્ટ જનરલ છે તે શ્રી શૈલેન્દ્ર વિક્રમસિંહ છે. કોણ? શ્રી શૈલેન્દ્ર વિક્રમસિંહ છે તે ગુજરાતના એકાઉન્ટ જનરલ છે. ત્યારબાદ બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો મિત્રો જે એમએન રોય છે, એમએન રોય, માનવેન્દ્રનાથ રોય, તેમને બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર આવ્યો હતો. ત્યારબાદ છે પ્રસ્તાવના બંધારણ સભામાં કોણે રજૂ કરી? તો મિત્રો જે આપણે બંધારણ સભા હતી તેની અંદર પ્રસ્તાવના છે તે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છે આરટીઓ નો અમલ ક્યારે શરૂ થયો? મિત્રો તો મિત્રો જે આરટીઆઈ આરટીએ છે, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, તેનો જે 2009 ની અંદર તે કાયદો આવ્યો હતો અને 1/4/2019 ના રોજ તેનો અમલ થયો હતો. એ જ રીતે આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, તે છે 12 ઓક્ટોબર 2005 ના રોજ તેનો અમલ શરૂ થયો હતો. જ્યાં એ છે એ 12 ઓક્ટોબર 2005 ના રોજ આરટીઆઈ નો અમલ થયો હતો અને 1/4/2019 ના રોજ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નો અમલ થયો હતો. તો મિત્રો જે લોકો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી તે સબસ્ક્રાઇબ કરી દે, લાઇક કરી દે, શેર કરી દે, તમારા મિત્રો જોડે શેર કરી દો. થેન્ક યુ.